ચકલી બેને એક ઝાડની ઉપર માળો બનાવ્યો હતો, જે વરસાદની સાથે પવન આવતા આમથી તેમ થઈ રહ્યો હતો. ચકલી બેન તેને સાચવીને બેઠા હોય છે, પણ જોરથી પવન આવતા માળામાંથી ઈંડું નીચે પડે છે અને ફૂટી જાય છે. ચકલી બેન ની જેમ બીજા ઘણા પક્ષીઓના ઈંડા પણ વરસાદ સાથે પવન ના લીધે ફૂટી ગયા હોય છે. સારું કર્યું આપણે ઘર મજબૂત હતું, નહીતર બીજા પક્ષીઓની જેમ આપણા પણ ઈંડા ફૂટી ગયા હોત. હા, આપણા સિવાય બીજા કોઈ પક્ષીના ઈંડા રહ્યા નથી, બધાના ફૂટી ગયા છે. બીજું બોલો, જંગલના કોઈ નવા સમાચાર છે? નવા સમાચાર તો કંઈ નથી, બધા પક્ષીઓ પોતાના ઈંડા ફૂટી ગયા એનાથી રડી રહ્યા છે. કાગડો અને કાગડી આખા જંગલની પંચાયત કરતા હતા. કયું પક્ષી કોને મળે છે, શું કરે છે, કોના ઘરમાં શું થઈ રહ્યું છે, એ બધી વાતની ધ્યાન આ બંને રાખે છે. ચકલી બેન ઉડીને જઈ રહી હોય છે, એટલામાં તેને પાણીમાં ઈંડું તરતું દેખાય છે. અરે, આ તો ઈંડું લાગે છે, લાગે છે મારી જેમ આ ઈંડું પણ મારાની સાથે પાણીમાં પડી ગયું છે. પાણીમાં પડવાના લીધે એ ફૂટ્યું નથી. હા, ભગવાનનો સંકેત લાગે છે. ચાલ આ ઈંડાને હું લઈ લઉં. હવે ચકલી બેને બીજું ઘર બનાવ્યું હોય છે, એ ઘરની અંદર તે ઈંડાને લઈ જાય છે. ચકલી બેન પોતાનું ઈંડું ફૂટી ગયું હોય છે આવું કોઈને કહેતી નથી, પણ પોતાનું ઈંડું ફૂટ્યું નથી આવું જ બધાને કહે છે. એક વાત સમજાતી નથી કે વરસાદમાં બધા પક્ષીઓના ઈંડા ફૂટી ગયા તો આ ચકલીનું કઈ રીતે રહી ગયું? હા હા, એ તો હું પણ વિચારી રહ્યો છું, પણ આવું થાય કઈ રીતે? કંઈક તો કરપણ છે આમાં, શું છે એ હવે જાણવું જ પડશે. પણ એની પહેલા હું બાજુના જંગલમાં જાઉં, ત્યાં શું સમાચાર છે એ લેતી આવું. કાગડી બેન ત્યાંથી ઉડીને બાજુના જંગલમાં જાય છે. પોપટભાઈ, શું સમાચાર છે તમારા જંગલમાં? અરે શું કહું કાગડી બેન, વરસાદમાં ખૂબ જોરથી પવન આવ્યો અને માળાની સાથે મારું ઈંડું પાણીમાં પડી ગયું. શું ખબર એ હવે ક્યાં ગયું? અરે પોપટભાઈ, ચિંતા ના કરો, પાણીમાં પડ્યું હશે તો તમારું ઈંડું સાજું જ હશે, એ તમને મળી જશે. અરે પણ મેં તો બધી જગ્યાએ તપાસ કરી, મારું ઈંડું ક્યાંય મળતું નથી. થોડો સમય વીતે છે એટલે ઈંડામાંથી પોપટનું બચ્ચું બહાર નીકળે છે. અરે માં, જો હું આવી ગયો. હા બેટા, આ દુનિયામાં સ્વાગત છે તારું. હવે ચકલી બેનનો ડર વધી જાય છે કે જો કોઈ પક્ષી જોઈ ગયું કે આ મારું નહીં પણ પોપટનું બચ્ચું છે, તો એ આ બચ્ચાને મારી પાસેથી લઈ લેશે. અરે બેટા, હું ખાવાનું લેવા જઉં છું, પણ યાદ રાખજે તું ઘરની બહાર ના નીકળતો.
ચકલી બેન બચ્ચાને બધા પક્ષીઓથી સંતાડીને રાખે છે. હવે તો ઈંડામાંથી બચ્ચું થઈ ગયું છે. ચાલો ચકલીના ઘરે જઈ તપાસ કરીએ. કાગડો ને કાગડી ચકલી બેન ના ઘરે જાય છે. ત્યાં જઈને દરવાજો ખટખટાવે છે. ચકલી બેન ડરી જાય છે કે કાગડી બેન ને ખબર પડી ગઈ તો એ આ બચ્ચાને મારી પાસેથી છીનવી લે છે. અરે કોણ છો તમે? હું બાથરૂમમાં નાહી રહી છું. દરવાજો હાલ નહીં ખોલી શકું. હવે તો પાકું થઈ ગયું. ચકલી દરવાજો નથી ખોલતી. એનો મતલબ આ બચ્ચો પોપટનું જ છે. પણ આપણાથી કોઈ વાત છાની રે ખરી. ગમે તેમ કરીને હું તો જાણીને જ રહીશ. અરે માં, મને જોરથી ભૂખ લાગી છે. હા બેટા, તું ચિંતા ના કર. તું ઘરે રહેજે, બહાર ના જતો. હું હમણાં જ ખાવાનું લઈને આવું છું. ચકલી બેન ત્યાંથી બહાર જાય છે. કાગડો ને કાગડી બારીએ આવીને અંદર જુએ છે. અરે જુઓ જુઓ, આ તો ચકલીનું નહીં પણ પોપટનું બચ્ચું છે. હું કહેતી હતી ને કે આ ચકલી આપણને કંઈક છુપાવે છે. અરે કોણ છે? અરે બેટા, ચિંતા ના કર, અમે છીએ. આ ચકલીએ આપણાથી આટલી મોટી વાત છુપાવી. ચાલો પોપટભાઈને લઈને આવીએ, એમનું બચ્ચું એમને અપાવી દઈએ. ચકલી બેન ચારો લઈને આવે છે. અરે માં, અહીંયા કાગડી અને કાગડો બંને આવ્યા હતા. અરે બેટા, પણ એ તને જોઈતો નથી ગયા ને? માં, એ મને બારીએથી જોતા હતા અને હું તમારું બચ્ચું નથી એમ બંને વાતો કરતા હતા. પણ માં, એ બંને મને ગમતા નથી. એ બહુ ખરાબ છે. બેટા, તું ડરીશ નહીં, ચિંતા ના કર, હું છું ને. માં, તું હવે મને છોડીને ના જતી. હું તારી સાથે જ રહેવા માંગુ છું માં. હા બેટા, નહીં જાઉં. કાગડો ને કાગડી પોપટભાઈ પાસે જાય છે અને તેમને આ બધી વાત કરે છે. હા, એ મારું બચ્ચું છે તો એ મને પાછું મળવું જોઈએ. હા હા પોપટભાઈ, એ તમારું છે અને તમને જ મળવું જોઈએ. અમે તમને બચ્ચું લેવડાવીશું. ચાલો અમારી સાથે ચાલો. હા ચકલી, દરવાજો ખોલ. હું બધું જાણી ગઈ છું કે તારી પાસે એ તારું બચ્ચું નહીં પણ પોપટનું બચ્ચું છે. દરવાજો ખોલ. ચકલી બેન દરવાજો ખોલે છે. બધા અંદર જાય છે. અરે બેટા, હું તારો પિતા છું, મારી પાસે આવ. અરે નાના, મને મને તમારો ડર લાગી રહ્યો છે. માં, માં, આ કોણ છે? મારે એમની પાસે નથી જવું માં. અરે બેટા, હું તારો પિતા છું. તારી મમ્મી એ ચકલી બેન નહીં પણ એ તો ઘરે છે. ચાલ મારી સાથે આપણા ઘેર ચાલ. અરે મને ખૂબ ડર લાગી રહ્યો છે માં. હું તારી પાસે રહેવા માંગુ છું. મારે કોઈની સાથે નથી જવું માં. મને ડર લાગી રહ્યો છે. હાય ચકલી, પોપટભાઈને એનું બચ્ચું સોંપી દે. જો આ બચ્ચું પોપટભાઈ સાથે જવા તૈયાર હોય તો હું એને નહીં રોકું. પણ એ મારી સાથે લાગણીથી એટલું બધું બંધાઈ ગયું છે કે તે મારાથી દૂર જવા નથી માંગતું. છતાં પણ જો એ પોપટભાઈ સાથે જવા તૈયાર હોય તો હું તેને નહીં રોકું. પોપટભાઈ બચ્ચાની ચકલી બેન તરફની લાગણી જોઈ પોપટભાઈ બોલે છે. ચકલી બેન, એ હવે તમને જ પોતાની માં સમજી બેઠું છે. એને હું જબરજસ્તીથી લઈ જઈશ તો તે મારી સાથે ખુશ નહીં રહી શકે. એટલા માટે આ બચ્ચાને હવે તમે જ રાખો. હું જ્યારે પણ જીવ થશે ત્યારે મારા બચ્ચાને મળવા આવતો રહીશ. આમ કહીને પોપટભાઈ અને
કાગડો ને કાગડી ત્યાંથી ચાલ્યા જાય છે. પછી ચકલી બેન અને બચ્ચું સાથે મળીને રહેવા લાગે છે.